નમસ્કાર, હું છું હિના ચૌહાણ અને સાંતે સમાચારમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર અહીંયા સામે આવી રહ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મામલો અહીંયા ફરી એક વખત ઉજાગર થયો છે. છબીલ પટેલનો પુત્ર પોલીસ સમક્ષ હાજર થયો છે. SIT દ્વારા તેની સમગ્ર પૂછપરછ હાથ ધરવામાં આવી છે. રેલવે પોલીસ સમક્ષ છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થ પટેલ હાજર થયો છે. SIT દ્વારા સમગ્ર તેની પૂછપરછ કરવામાં આવી છે. છબીલ પટેલ અને તેના પુત્ર પર હત્યાનો હતો આરોપ અને અત્યાર સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મહત્વના સમાચાર અહીંયા મળી રહ્યા છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મામલો અહીંયા ફરીથી એક વખત સામે આવ્યો છે. છબીલ પટેલનો પુત્ર સિદ્ધાર્થને પોલીસ સમક્ષ હાજર કરવામાં આવ્યો છે. SIT દ્વારા સમગ્ર તપાસ પૂછપરછ કરવામાં આવી છે. તો સિદ્ધાર્થ પટેલની SIT દ્વારા સમગ્ર પૂછપરછ કરવામાં આવશે. વધુ માહિતી માટે મંદવે ન્યૂઝના સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ચૂક્યા છે. જી રવિ, જણાવો સમગ્ર આ બાબતની. જી ચોક્કસ. જે પ્રમાણે જયંતિ ભાનુશાળી હત્યાનો જે મામલો હતો તેમાં છબીલ પટેલના પુત્રનું પણ ફરિયાદમાં નામ નોંધવામાં આવ્યું છે. હાલમાં જે છબીલ પટેલનો જે પુત્ર છે સિદ્ધાર્થ પટેલ છે તે હાલમાં રેલવે પોલીસની SIT સમક્ષ હાજર થયો છે. હવે જોવાનું એ રહ્યું કે છબીલ પટેલ અને તેના પુત્ર સિદ્ધાર્થ પટેલનું જે આ કેસ છે એમાં ઇન્વોલ્વમેન્ટ કેટલું છે અને કોને કોને બીજા કેટલા આરોપી છે જે મદદગાર હતા. અત્યાર સુધીમાં હાલમાં કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જી રવિ, વધુમાં જણાવો કેટલા સમય સુધી આ પૂછપરછ યથાવત રહી શકે છે. જી જી ચોક્કસ છે. હાલમાં જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે છબીલ પટેલનો જે પુત્ર સિદ્ધાર્થ પટેલ છે તે હાલમાં હાજર થયો. હાલમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ કોર્ટમાં તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવશે. જી, સમગ્ર માહિતી બદલ આભાર આપનો. તો જયંતિ ભાનુશાળી હત્યા કેસનો મામલો અહીંયા ફરીથી શરૂ થયો છે. SIT છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ પોલીસ સમક્ષ હાજર થયો છે અને SIT દ્વારા સમગ્ર મામલો જોવામાં આવી રહ્યો છે. SIT દ્વારા સમગ્ર તપાસ હાથ ધરવામાં આવશે. હાલ તો છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલની SIT દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો છબીલ પટેલ અને તેના પુત્ર ઉપર જયંતિ ભાનુશાળી હત્યા કેસનો આરોપ હતો તેને લઈને અત્યાર સુધીમાં 5ની ધરપકડ થઈ ચૂકી છે.